ગુજરાતની તો સુરતમાં બિપોર જોય વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ છે ત્યારે અધિકારીઓને હેડક્વાર્ટર નહીં છોડવા આદેશ આપ્યા છે। વાવાઝોડાની અસરને પગલે દરિયામાં કરંટ સાથે ભારે પવન સાથે ઉછળી રહ્યા છે દરિયાઈ મોજા। ત્યારે 13 તારીખ સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ત્રાટકવાની શક્યતા છે। વાવાઝોડું ત્રાટકી શકવાની શક્યતાઓને લઈને તંત્ર સાબદુ એનડીઆરએફ અને એસડીઆરએફની એક એક ટીમ સુરતમાં તૈનાત છે। કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં પણ આવ્યા છે। તો જે રીતે અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે ગઈકાલથી સુરત ઉપર વાવાઝોડાનો સંકટ પણ દેખાઈ રહ્યો છે। ગુજરાતના દરિયાઈ વિસ્તાર જે કહેવાય છે, જો કે ગુજરાતનો દરિયા કિનારો ખૂબ જ લાંબો છે, પણ સુરત, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર આ જે દરિયાઈ પટ્ટા છે તેની ઉપર વાવાઝોડું ટકરાશે, જો ગુજરાત તરફ આવશે તો કેટલી પરિસ્થિતિ ગંભીર થશે તે જોવાનું રહેશે। કારણ કે બિપોર જોઈ વાવાઝોડાને લઈને તંત્ર તો અત્યારે એલર્ટ ઉપર આવી ગયું છે। એસડીઆરએફની અને એનડીઆરએફની બંને ટીમો, એક એક ટીમ સુરતમાં છે, ત્યારે વાવાઝોડાના અસરને પગલે દરિયામાં કરંટ પણ જોવા મળ્યો છે। સમગ્ર માહિતી માટે સુરતથી સંવાદદાતા બળદેવ દેસાઈ જોડાયા છે ફોનલાઈન પર। બળદેવ, જે રીતે અત્યારે સુરતમાં જે રીતે વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ મોડ ઉપર છે, કેવી છે ત્યાંની પરિસ્થિતિ? આપને જણાવી દઉં કે અરબી સમુદ્રમાં ઉદ્ભવ થયેલું છે બિપોર જોય સંભવિત વાવાઝોડાના પગલે સુરતનું જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ ઉપર જોવા મળી રહ્યું છે। ખાસ કરીને સુરતના સુવાલી અને ડુમસ જે બંને બીચો પર્યટકો માટે બંધ કરવામાં આવ્યા છે। પોલીસ દ્વારા બેરિકેડિંગ લગાવી અને તમામ જે બીચ ઉપરના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। સાથે સાથે જિલ્લા વહીવટી તંત્રએ આગામી જે વાવાઝોડાની સંભવિત અસરોને લઈને તંત્ર એલર્ટ ઉપર જોવા મળ્યું છે। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સુરત આવી પહોંચી છે, સાથે ફાયર ઇમરજન્સી સેવા તેમજ વીજ કંપનીઓને પણ સ્ટેન્ડ બાય રહેવા આદેશ આપ્યો છે। આગામી જે દિવસોમાં વાવાઝોડું ફૂંકાવાની શક્યતા છે। ખાસ કરીને આગામી 12 અને 13 તારીખ ઉપર ગુજરાત ઉપર ખતરો છે। વાવાઝોડું પોરબંદરથી 700 કિલોમીટર દરિયામાં દૂર છે, પરંતુ ધીરે ધીરે વાવાઝોડું આગળ વધી રહ્યું છે। ખાસ કરીને હવે વાવાઝોડું સિવિયર સાયક્લોનમાં ફેરવાશે। જો વાવાઝોડું લેન્ડફોલ થાય તો મોટી ખાના ખરાબી સર્જી શકે, જેને લઈને સુરતનું તંત્ર એલર્ટ ઉપર જોવા મળી રહ્યું છે। જી બળદેવ, સમગ્ર માહિતી બદલ ખૂબ ખૂબ આભાર। તો સુરતમાં બિપોર જોઈ વાવા